हेलो, शांतिनिकेतन शिक्षण संकुल ने यूट्यूब चैनल में हूँ नेहाबेन पटेल आपनो हार्दिक स्वागत करूँ छू। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे भूगोल विषयनी अंदर संचार एटले शू अने संचारना माध्यमोनी चर्चा करी हती। संचारना माध्यमोना बे प्रकार पड़े छे, व्यक्तिगत संचार तंत्र जेनी माहिती आपणे मेळवी अने बीजू छे समूह संचार तंत्र, अने एना पाछा बे पेटा प्रकार पड़े छे, मुद्रित माध्यम अने इलेक्ट्रॉनिक माध्यम। तो अहीं आपणे मुद्रित माध्यमना केटलाक प्रकारो अथवा तो मुद्रित माध्यमोनी चर्चा करीशुं। मुद्रित एटले जे लखाण रूपी लखेलू होय एवी बाबत। हवे एमां आपणे जोईए समाचार पत्रो अने सामयिको। जुओ मित्रों, सामयिको अने समाचार पत्रोथी तो तमे वाकिफ ज छो, पण आ समाचार पत्रोनी शरूआत क्यारे थई अने पहेलू कयुं हतुं ने ए बधी बाबत अहीं आपणे जोवानी छे। दूरदर्शन, आकाशवाणी, सिनेमा, समाचार पत्रों, सामयिको वगैरे समूह संचार तंत्रना सबल माध्यमों छे। एटले एकी साथे घणा बधा लोकोने माहिती आपवा माटेनो आ एक महत्वनुं माध्यम छे। भारतमां 70,000થી વધારે दैनिक समाचार पत्रों हिंदी, अंग्रेजी उपरांत अन्य प्रादेशिक भाषा में प्रकाशित थाय छे, जेमनी 10 કરોડથી વધુ નકલો વેચાય છે અને વંચાય છે। હવે જુઓ, ભારતમાં 70,000થી વધુ જુદા જુદા દૈનિક સમાચાર પત્રો છે, જે હિન્દીમાં અને અંગ્રેજીમાં, અને એની રોજની 10 કરોડથી વધુ નકલો વેચાય છે। એટલે આ માધ્યમ એ ખૂબ સબળ છે। ઉપરાંત 960થી વધારે ઉપગ્રહ ચેનલો કાર્યરત છે, જેમાંની લગભગ 80 ચેનલો એ સમાચાર પ્રસારિત કરે છે। વિશ્વનું પ્રથમ મુદ્રિત સમાચાર પત્ર મોર્નિંગ પોસ્ટ એ 1772માં પ્રકાશિત થયું હતું। તે સમગ્ર વિશ્વની વાત છે મિત્રો, આપણા ભારતની, અને એને 1772માં પ્રકાશિત થયું અને એનું ટાઇટલ મોર્નિંગ પોસ્ટ હતું। પછી ભારતની વાત કરીએ, ભારતમાં પ્રથમ સમાચારપત્ર 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટ હિકીજાએ બંગાળ ગેજેટ પ્રકાશિત કર્યું હતું। એટલે ભારતમાં આપણું પહેલું જે સમાચારપત્ર એનું ટાઇટલ બંગાળ ગેજેટ હતું, અને 1780ની અંદર ઓગસ્ટ હિકીજાએ પ્રસારિત કર્યું હતું। 1819માં ભારતીય ભાષામાં સૌ પ્રથમ સમાચારપત્ર એ બંગાળી ભાષામાં શરૂ થયું। આ સમાચારપત્રનું નામ સંવાદ કૌમોદી એટલે કે બુદ્ધિનો ચાંદ હતું, અને એના પ્રકાશક રાજારામ મોહન રાય હતા। 1822માં ગુજરાતી ભાષાનું સાપ્તાહિક સમાચારપત્ર મુંબઈ સમાચાર પ્રકાશિત થયું। 1826માં ઉત્તંડ મારતંડ નામનું હિન્દી સમાચાર પત્ર પ્રકાશિત થયું। એટલે આ રીતે જુદી જુદી ભાષાઓમાં સમાચાર પત્રોની શરૂઆત થતી ગઈ। એ પછી મરાઠા, કેસરી, બંગાળ, નવજીવન, યંગ ઇન્ડિયા, હિન્દુસ્તાની, સાધના, પ્રવાસી વગેરે સમાચાર પત્રો નિયમિત રીતે પ્રગટ થતા ગયા હતા। વર્તમાનની આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષામાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, સંભાવ, મુંબઈ સમાચાર, કચ્છ મિત્ર, જન્મભૂમિ, જય હિન્દ વગેરે જેવા સમાચાર પત્રો એ પ્રકાશિત થાય છે, જે આપણી ગુજરાતી ભાષામાં છે। અને હિન્દી ભાષામાં દૈનિક ભાસ્કર, નવભારત, ટાઈમ્સ ઇન્ડિયા, ટાઈમ્સ હિન્દુસ્તાન, અમર ઉજાલા, રાંચી એક્સપ્રેસ, દેશબંધુ વગેરે જેવા સમાચાર પત્રો હિન્દી ભાષાના છે। અને અંગ્રેજી ભાષામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ન્યૂ ઇન્ડિયા એક્સપ્રેસ, મિડ ડે, વન ઇન્ડિયા, ઇન્ડિયા ટુડે, બિઝનેસ લાઇન વગેરે સમાચાર પત્રો પ્રકાશિત થાય છે। આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં જિલ્લા કે તાલુકા મથકે સ્થાનિક સમાચાર પત્રો પ્રકાશિત થાય છે।
આધુનિક ટેકનોલોજીના યુગમાં મોબાઈલ અને કમ્પ્યુટરમાં ઇન્ટરનેટના માધ્યમથી પણ સમાચાર જાણી શકાય છે. અને અત્યારે હવે તમે જુઓ મિત્રો કે ધીરે ધીરે આ દૈનિક સમાચારપત્રોનું મહત્ત્વ ઘટતું જાય છે, એની જે પ્રતો ઓછી થતી જાય છે, કારણ કે હવે લોકો મોબાઈલમાં અને કમ્પ્યુટરમાં જ આ દૈનિક પત્ર વાંચી લે છે, એટલે એની કોઈ પ્રત નકલ કઢાવવી પડતી નથી. દૈનિક સમાચારપત્રોથી વાચકોના ભાષાકીય જ્ઞાન, સમજ અને કૌશલ્ય કેળવાય છે. વાચકોને મનોરંજન, દેશ વિદેશના સમાચાર, જાહેરાતો, વ્યાપાર, ભૌગોલિક ઘટનાઓ, વાતાવરણીય પરિસ્થિતિ, રમતગમત, શિક્ષણ વગેરે વિષયક માહિતી ખૂબ વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાચારપત્રો વિશે માહિતી મેળવી શકીએ. આ મુદ્દામાંથી બે ત્રણ પ્રશ્નો પૂછાઈ શકે છે. એક તો વિશ્વનું પહેલું સમાચારપત્ર કયું હતું, એ ક્યારે પ્રકાશિત થયું, પછી ભારતનું સૌ પ્રથમ કયું હતું, ગુજરાતનું કયું હતું, આવી રીતે એમાં જુદા જુદા પૂછાય છે. પછી હિન્દી ભાષાના સમાચારપત્રો કયા, ગુજરાતી ભાષાના કયા, અંગ્રેજી ભાષાના કયા, આવા 6-7 પ્રશ્નો આ મુદ્દામાંથી પૂછાઈ શકે, એટલે ધ્યાનમાં રાખજો. સામયિકો દ્વારા વાચકોને મનોરંજન, જાણવા જેવું, તકનીકી માહિતી, વર્તમાન પ્રવાહોની જાણકારી, સાહિત્યના સ્વરૂપોની જાણકારી, દેશ વિદેશની સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓની સમજ પ્રાપ્ત થાય છે. એટલે સામયિકો પણ આપણને મનોરંજન પૂરું પાડે છે, કંઈક જાણવા જેવું મળે છે, ટેકનોલોજીની માહિતી મેળવી શકાય, કરંટ એટલે કે વર્તમાન પ્રવાહો પણ જાણી શકાય છે, દેશ વિદેશના ધર્મ પરંપરાની પણ જાણી શકાય છે. સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં વિવિધ ભાષાઓમાં સામાયિકો પ્રકાશિત થાય છે. આરપાર, ઉદ્દેશ, ગૃહશોભા, અખંડ આનંદ, ઇન્ડિયા ટુડે, કુમાર, ચિત્રલેખા, રોજગાર સમાચાર, લોક ગુર્જરી, વિશ્વ વિહાર, સફારી, નવનીત સમર્પણ, બાલ સૃષ્ટિ, સાયબર સફર વગેરે જેવા સામાયિકો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય છે. અને જે આગવી સમજ મેળવે છે, આપણે એને સમજ કેળવી શકીએ છીએ. હવે પછી બીજું સમૂહ સંચાર તંત્રનું માધ્યમ છે આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો. હવે જો આપણો આકાશવાણીનું પ્રતીક એ પણ કદાચ આપણને ખબર પડવી જોઈએ કે કેવું હોય છે, પૂછાઈ શકે. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તક ચાલતી રેડિયો પ્રસારણ સાર્વજનિક સેવા છે. ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણની શરૂઆત 1923માં રેડિયો ક્લબ ઓફ બોમ્બે દ્વારા થઈ હતી. 1930માં આ સેવાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એનું નામ ભારતીય પ્રસારણ સેવા એટલે કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન રાખ્યું. હવે જો મિત્રો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ભારતમાં સૌ પ્રથમ રેડિયો પ્રસારણ ક્યારે શરૂ થયું, તો 1923માં, અને એનું કોણ સંભાળ્યું, તો રેડિયો ક્લબ ઓફ બોમ્બે દ્વારા થયું. રેડિયો પ્રસારણની વ્યાપક શરૂઆત 1936માં થઈ અને ત્યારે તેનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું અને 1957માં તેનું નામ બદલી આકાશવાણી કરવામાં આવ્યું. અને આ રીતે સમયાંતરે આ રેડિયો સેવામાં પણ ધીરે ધીરે બદલાવ આવતો ગયો. આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ ભાષાઓમાં પોતાના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે, એટલે જેવો સ્થાન હોય એ પ્રમાણે ત્યાં થોડી જુદી જુદી ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત થાય છે. શિક્ષણ, મનોરંજન, ગીત સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમતગમત, હવામાન, વ્યાપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રોની નવીનતમ માહિતી આકાશવાણી શ્રોતાઓ સુધી ખૂબ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડે છે.
રેડિયો હાથવગુ સાધન હોવાથી પ્રવાસ પર્યટનમાં પણ એ ઉપયોગ કરી શકાય છે. અને 1997માં આકાશવાણી પ્રસાર ભારતી નામની સ્વાયત્ત સંસ્થાનો ભાગ બન્યો. અને આજે તો કે દેશના મોટાભાગના શહેરોમાં ખાનગી એફએમ રેડિયો ચેનલ શરૂ થઈ છે. હવે જુઓ મિત્રો, ધીરે ધીરે આ રેડિયોનું મહત્ત્વ પણ ઘટતું જાય છે. તો પ્રાચીન સમયમાં રેડિયો ખૂબ મહત્ત્વનું હતું, પણ હવે આપણે કહીએ ને કે મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ આવતી ગઈ, એમાં રેડિયો સેવાને એ સેવાઓ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. એ પછી આપણે જોઈએ દૂરદર્શન એટલે કે ટેલિવિઝન, એનો પણ લોગો જોઈ લેજો કે એનું શું પ્રતીક છે, ક્યારેક આપણને ખબર પડે. ધ્વનિ સહ દ્રશ્ય કે ચિત્રનું વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચારણ અને અભિગ્રહણ કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન. હવે જો આપણે આગળ જોયું સામયિકો, તો ખાલી લખાણરૂપી હતા. એમાં પછી રેડિયો આવ્યું, તો એમાં આપણે ખાલી સાંભળી જ શકીએ, એમાં કોઈ ચિત્રો દેખાતા નહીં. અવાજ સાંભળીને એના આધારે નક્કી કરતા કે ભાઈ આ કોનો અવાજ છે અથવા તો કેવા સમાચાર છે. જ્યારે આ એવું માધ્યમ છે કે જે અવાજ સાથે ચિત્ર કે દ્રશ્યનું પણ પ્રસ્તુતિ કરે છે અને એ ચિત્રોને હલનચલન, અભિગ્રહણ અને સંચારણ કરે છે, એને દૂરદર્શન કહે છે. વિશ્વમાં સૌ પ્રથમ 1936માં યુકેમાં બીબીસી દ્વારા પ્રારંભ થયો, પરંતુ 3 વર્ષ પછી બીજા વિશ્વયુદ્ધને લીધે એક ખોરંભે પડ્યું. ખોરંભે પડ્યું એટલે આગળ એની કામકાજ ચાલ્યું નહીં. આમ 1936માં યુકેની અંદર એ શરૂઆત થઈ ગઈ. અમેરિકામાં એનબીસી નેશનલ બોર્ડ કાસ્ટિંગ કંપનીએ 1937માં ન્યુયોર્કમાંથી પ્રસારણ શરૂ કર્યું હતું. 1960 સુધીમાં અમેરિકાના 90% કુટુંબોને દૂરદર્શન ઉપલબ્ધ બન્યું અને 20મી સદીના 7મા દાયકાના અંત સુધીમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાન્સ વગેરે દેશોમાં એનો પ્રચાર પ્રસાર થયો. તો વિશ્વમાં સૌ પ્રથમ એની શરૂઆત 1936માં થઈ અને બીબીસી દ્વારા, પરંતુ બીજા વિશ્વયુદ્ધને કારણે એનું કામકાજ બધું લથડી પડ્યું, ખોરંભે થયું. 1937માં અમેરિકાએ પોતાની આગવી ટેકનોલોજીથી ન્યુયોર્કમાં એ પ્રસારણ સેવા ચાલુ કરી અને 60 સુધીમાં તો કે લગભગ 90% કુટુંબો દૂરદર્શન જોતા થઈ ગયા. અને 20મી સદીની 7મા દાયકામાં જુદા જુદા દેશોની અંદર એનો પ્રચાર પ્રસાર થયો. હવે આ વાત કરીએ આપણા ભારતની. ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે દૂરદર્શન ફક્ત દિલ્હીમાં જ જોઈ શકાતું. દૂરદર્શનના નિયમિત કાર્યક્રમોની શરૂઆત 1965માં થઈ. હવે પહેલાં આપણા ભારતની વાત કરીએ તો કે 15મી સપ્ટેમ્બર 1959માં આપણા દિલ્હીમાં ખાલી શરૂઆત થઈ અને એની સામે અમેરિકામાં તમે જોયું કે 60માં અમેરિકાના 90% કુટુંબો ટીવી પર જોતા થઈ ગયા ઘરે. તો એટલો આપણો દેશ પાછળ છે. પછી ધીરે ધીરે 1965માં એ કાર્ય નિયમિત કાર્યક્રમોની શરૂઆત થઈ. રેડિયોની તુલનામાં દૂરદર્શનનો વિકાસ શરૂઆતમાં ધીમો હતો, કારણ કે ત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણની કિંમત વધુ હતી. એટલે રેડિયો સસ્તો હતો એટલે લોકો રેડિયો વસાવે, અને ટીવી લેવા જાય તો ટીવીની કિંમત એમને મોંઘી પડતી, ટેલિવિઝન એટલે ટીવી લાવતા નહીં. 1975 સુધી દૂરદર્શનના કેન્દ્રો મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, શ્રીનગર અને અમૃતસર સુધી જ સીમિત હતા. દૂરદર્શનના પ્રસારણો માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ પહેલીવાર 1975-76માં કરવામાં આવે, એટલે ઉપગ્રહ સેવા દ્વારા જુદા જુદા કાર્યક્રમો પ્રસારિત કરવાની શરૂઆત થઈ. દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમ અને રંગીન ટીવીની શરૂઆત 1982માં થઈ હતી. એટલે પહેલાં તમને ખબર નહીં મિત્રો,
પહેલાં ટીવી એ નાના પોર્ટેબલ અને વિશાળ રૂપમાં આવતા અને બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રો જ દેખાતા, પણ કે 1982થી આ ટીવીના પડદા ઉપર રંગીન પડદો આવ્યો અને રંગીન ચિત્રો જોવાને લાભ લોકોને મળ્યો. દૂરદર્શન ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ છે. તે વિશ્વના ઇલેક્ટ્રોનિક્સ માધ્યમના સૌથી મોટા પ્રાદેશિક પ્રસારણ સંગઠનોમાંનું એક છે. દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમની પ્રસારણ સેવાઓ 3 સ્તરની છે, સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય. એટલે આજે દૂરદર્શન સેવા છે એ 3 પ્રકારના કાર્યક્રમો બતાવે છે, પ્રસારિત કરે છે. એક તો સ્થાનિક, એટલે જે તે પ્રદેશની સ્થાનિક બાબતો, પછી પ્રાદેશિક એટલે જે પ્રદેશ છે પ્રદેશની બાબતો, અને રાષ્ટ્રીય એટલે ઓલ ઓવર ભારતના જુદા જુદા રાજ્યો કે પ્રદેશોની માહિતી પણ એમાં મળી રહે છે. માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતા સમૂહ માધ્યમ તરીકે દૂરદર્શન આધુનિક સમયનું સૌથી વધુ વ્યાપક, ઝડપી અને પ્રભાવક સમૂહ માધ્યમ છે. એટલે કે આમાં જો ચિત્રો દેખાય એટલે જોઈને પણ લોકો કેટલુંક શીખી શકે, એટલે કે આ બહુ પ્રભાવક માધ્યમ છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી, ખાડી યુદ્ધ, ચૂંટણીના પરિણામો, રમત ગમતના જીવંત પ્રસારણ, કુદરતી આફતો, દુષ્કાળ, સુનામી, ચક્રવાત વગેરે અકસ્માત, સમાજ જીવનને સ્પર્શતી ઘટનાઓ અંગેના પ્રતિભાવો, સમગ્ર વિશ્વ વિશેની રસપ્રદ હકીકતો, અવનવી ઘટનાઓ, નવીનતમ શોધખોળ વગેરે ટીવી પર જોઈ શકાય છે. જુઓ, ટીવી ઉપર તો એટલી બધી માહિતી પ્રસારિત થાય છે કે આપણે ઘણી બધી જ્ઞાન એને દ્વારા મેળવી શકીએ છીએ. દૂરદર્શન હવે માહિતી અને મનોરંજનનું સાધન માત્ર રહ્યું નથી, પણ મોટી કંપનીઓની ઉત્પાદિત ચીજવસ્તુઓની જાહેરાતનું અસરકારક માધ્યમ બન્યું છે. એટલે તમે જોયું કે આ ટીવી માધ્યમ એ આર્થિક ઉત્પાદન માટે પણ બહુ સારું કામ કરે છે કે જુદા જુદા મોટા કંપનીઓના વેપારીઓ એમની ચીજવસ્તુની જાહેરાત આપે છે અને એવા સબળ પાત્રથી આપે કે લોકો એને ખરીદવા એના તરફ ખેંચાય છે અને ખરીદે છે. આ આપણી ભારતીય રાષ્ટ્રીય ચેનલ છે દૂરદર્શન. પણ તમે જો કે અત્યારે દૂરદર્શનમાં પણ જુદી જુદી પ્રાઇવેટ ચેનલો એટલી બધી વધી ગઈ છે કે કોઈ આ ચેનલ જોવા તૈયાર થતું નથી. આપણી જે આ સાદી દૂરદર્શન ચેનલ છે જોતું નથી, પણ હવે સરકારે એમાં પણ જે ડીશ ટીવીને આપી છે એમાં કેટલીક ચેનલો ફ્રી આપી છે, એટલે લોકો એના દ્વારા પણ મનોરંજન માણે છે. અને બીજું, જે આપણો આ મોબાઈલ છે એ મોબાઈલને કારણે પણ ધીરે ધીરે આ માધ્યમનું મહત્ત્વ ઘટતું જાય છે. તો આપણે અહીં સુધી રાખીએ. આપણે 12મામાં છીએ એટલે તમે ધ્યાનમાં રાખજો. એમાંથી નાના નાના પ્રશ્નોને બહુ જોઈ અને આમાંથી પણ નાના પ્રશ્નો ઘણા પૂછાઈ શકે, એના વિશ્વમાં ક્યારે શરૂઆત થઈ, આપણા ભારતમાં ક્યારે થઈ, અને જે સાલવારી છે એ પણ ધ્યાનમાં લેજો. હવે પછીનો જે આપણે ટૉપિક છે ફિલ્મ, એ પણ દૂરદર્શનનું એક આગવું માધ્યમ છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એની ચર્ચા કરી, ત્યાં સુધી રાખીએ. થેન્ક યુ મિત્રો.